વર્ષ 2017ના ચોમાસાની સિઝનમાં રાજસ્થાનમાં મેઘરાજની મહેરબાની થતાં દાંતીવાડા ડેમમાં ભારે પૂર આવતા ડેમ છલકાઈ ગયો હતો અને ડેમની સપાટી ભયજનક કરતાં પણ વધી ગઈ હતી. જો કે 2018 અને 2019માં ચોમાસું નિષ્ફળ દાંતીવાડા ડેમમાં અત્યારે તળિયા દેખાઈ રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ અડધું ચોમાસું પૂરું થઈ ગયું હોવા છતાં અપૂરતા વરસાદને પગલે ડેમમાં પાણીની નહિવત આવક નોંધાઈ છે. આ વર્ષે દાંતીવાડા ડેમ વધુ એક વખત છલકાશે કે અધૂરો રહેશે તેનો મદાર હવે આવનારા સમયમાં થનારા વરસાદ પર રહેલી છે. કારણ કે ચોમાસાનો હવે એક મહિનો જ બાકી રહ્યો છે અને આ વિસ્તારના લોકો છેલ્લા એક માસમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે. અત્યારે દાંતીવાડા ડેમ ખાલીખમ દેખાઈ રહ્યો છે. અડધું ચોમાસું વીતી ગયું હોવા છતાં ડેમમાં માત્ર 1.5% જ પાણી બચ્યું છે અને અત્યારે ડેમની સપાટી 531 ફૂટ છે અને હવે જો વરસાદ નહીં આવે તો આગામી સમયમાં દાંતીવાડા ડેમમાંથી આપવામાં આવતા પીવાના પાણીની પણ અછત સર્જાઈ શકે તેમ છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો બનાસકાંઠાનો મુખ્ય ડેમ દાંતીવાડા જળાશય યોજનામાં આપણે આવી પહોંચ્યા છીએ. બનાસકાંઠાનું જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ હાલમાં તળિયા ઝાપટ ખાલી દેખાઈ રહ્યો છે. ગત વર્ષની પરિસ્થિતિ પ્રમાણે જે વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદર માત્ર ને માત્ર 1.5% જેટલું પાણી હાલમાં પડ્યું છે. જે ચોમાસું છે, અડધું ચોમાસું પ્રસાર થઈ ગયું છે, પરંતુ ખેડૂતો ઉપર મોટી આફતો એવું દેખાઈ રહ્યું છે. સતત વર્ષોથી એકાદ વર્ષથી જે ખેડૂત છે જે આફતોમાં ઘેરાયો છે અને આ વર્ષે તો વરસાદ પણ ખેંચાતા ત્યારે ખેડૂત ઉપર એક મોટી આફત આવે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. પરંતુ જે વાત કરવામાં આવે તો ગયા વર્ષની પરિસ્થિતિમાં વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદર 2019ની અંદર 545 ફૂટ જેટલું પાણી આજના સમયમાં દાંતીવાડા ડેમમાં હતું, પરંતુ આજની પરિસ્થિતિની જે વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદર 531 ફૂટ જેટલું પાણી છે. એટલે કહી શકાય કે આજના દિવસ અને ગત વર્ષની વાત કરવામાં આવે તો ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે 15 ફૂટ જેટલું પાણી જે ગત ચોમાસા કરતાં આ વખતે ઓછું દેખાઈ રહ્યું છે. એટલે એક બાજુ જે ખેડૂતો આફતોમાં ઘેરાયેલો ખેડૂત આ વખતે જો વરસાદ ન થાય તો ખેડૂત ઉપર એક મોટી આફત આવે એવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ બાજુ જે નર્મદા જૂથ યોજના દ્વારા જે લાખો ખર્ચોના દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી છે એ પણ હાલમાં ધૂળ ખાઈ રહી છે. જ્યારે નર્મદા દ્વારા જે પાઇપલાઇન મારફતે દાંતીવાડાના મુખ્ય ડેમની અંદર જો પાણી છોડવામાં આવે તો ખેડૂતોને જે પીવા માટેનું પાણી જે છે એ મુશ્કેલીનો સામનો ના પડે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.